બોલ વચન વધારે છે મોદી સાહેબ. હા, બોલે છે એટલું પાડતા નથી એવું બધું કે છે. ફીઓ એટલી બધી વધારે છે કે સંચાલક મંડળ એમને ગાંઠતું જ નથી. અત્યારે ગુજરાત તો પ્રથમ ટોપ લેવલ જ છે ઇન્ડિયાની અંદર. દેશ વિકાસ કરી રહ્યો છે, અચ્છે દિન આવી રહ્યા છે. જોઈએ હવે વિકાસ તો ન કહી શકે. પ્રજા પૂછે છે, પ્રજા પૂછે છે. હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો. પ્રજા કેમ પૂછે છે? પ્રજા ચૂંટણી આવે છે એટલે પૂછે છે. પ્રજાને વચનો આપ્યા છે એટલે પૂછે છે. પ્રજાના આપેલા વચનો પૂરા નથી થયા એટલે પ્રજા પૂછે છે. પ્રજાની અપેક્ષાઓમાં વર્તમાન સરકાર ઊણી ઉતરી છે એટલે પ્રજા પૂછે છે. પ્રજાના પોકેટમાં 15 લાખ નથી પડ્યા એટલે પ્રજા પૂછે છે. પ્રજાના અચ્છે દિન નથી આવ્યા એટલે પ્રજા પૂછે છે. પ્રજાને રોજગારી નથી મળી એટલે પ્રજા પૂછે છે. પ્રજાને દેશ વિદેશમાં જવાનું અઘરું થઈ ગયું એટલે પ્રજા પૂછે છે. શું પ્રોબ્લેમ શું છે? પ્રજાને જીએસટી નથી પસંદ પડ્યું, પ્રજાને નોટબંધી નથી ગમી, લોકોની સ્થિતિ બદતર બની છે, કેમ પ્રજા પૂછે છે? આ બધું તો ચૂંટાયેલા પક્ષને વિચારવાનું કે પ્રજા કેમ પૂછે છે. અમે તો માત્ર પ્રજા શું કહેવા માગે છે એ લઈને તમારી પાસે આવ્યા છીએ. તો આવો આજના પ્રજા પૂછે છે માં અમદાવાદના જુદા જુદા વિસ્તારના જે પ્રજાજનો છે એને મેં પૂછ્યું છે કે તમારા પ્રજાસેવકો કોણ છે, કાઉન્સિલર કોણ છે, ધારાસભ્ય કોણ છે, સંસદ સભ્ય કોણ છે. એમાં મણિનગર ગયા છીએ, વટવા ગયા છીએ, ખાડિયા ગયા છીએ, ગોમતીપુર ગયા છીએ. અફસોસ તો એ થાય છે કે કદાચ આને 2 પ્રોગ્રામ સુધી ખેંચવું પડે એટલો આક્રોશ છે લોકોને. એમને ઘણા દિવસો એમના પ્રજાસેવક કોણ છે, સંસદ કોણ છે, ધારાસભ્ય કોણ છે ખબર નથી. ઘણા એમની પાસે કામ માટે ગયા એટલે વાયદો જ બતાવ્યો છે. સાહેબ બાથરૂમમાં છે, સાહેબ ગાંધીનગર મિટિંગમાં છે, સાહેબ દિલ્હી છે, સાહેબ અવેલેબલ નથી. એ બાકી હોય એમ પાછું આ બાય બાય ચાલણી તો ખરું જ, બાકી એટલું અધૂરું હોય એમ પાછું એ લોકોને દબડાવવામાં આવે કે વારે ઘડી અહીં ધક્કા નહીં ખાવાના. એ લોકોની જે વર્તમાન સુવિધાઓ હતી એ ખૂંચવાઈ ગઈ છે. ખાડિયામાં લોકોએ કીધું કે અમારે ત્યાં મ્યુનિસિપલ હોસ્પિટલ 30 રૂપિયામાં ડિલિવરી કરાવતા હતા. ક્યાં ગયા મ્યુનિસિપલ હોસ્પિટલ? કેમ બંધ થઈ ગયા? તમે કહો છો કે રાજ્ય સરકારે મિની સિવિલ ઊભી કરી બધે, પણ પેલી સુવિધા નથી રહી ગઈ અમારી. એ લેડી ડૉક્ટરો પર્સનલ કાળજી લેતી હતી. તો પ્રજાને એમના વિસ્તારમાં થયેલા વિકાસ કામો કેટલા અધૂરા કેટલા પૂરા એનો બી હિસાબ માગવો છે. એટલે 2019ની ચૂંટણીમાં પ્રજા શું કામ કરે અને શું નથી કર્યા એ પણ પ્રજા પૂછવાની છે. તો આવો અમદાવાદના વિવિધ વિસ્તારોની પ્રજા, એની પોતાની હાડમારીઓ, એના સપના પૂરા નથી થયા, એના અચ્છે દિન નથી આવ્યા, એના માટે પૂછે છે. 8 દિવસમાં 1-8 દિવસમાં મામૂલી કોઈ સભ્યોની ધ્યાન નહીં. અમે ફોનો કરીએ, ગટરવાળાઓને બોલાવીએ, 8 દિવસ સાફ કરી થઈ જાય એ પ્રોબ્લેમ મોટામાં મોટી. બરાબર, અહીંયા ભૂંગરાનું કેટલી વખતથી અરજી કર્યો. આ બધા જે વડીલ તમને હમણે જે પેલા ભાઈ બોલ્યા કે અહીંયા એ ભાઈ કેટલી વખત જાય છે? દિવસમાં 2 વખત જાય ભાઈ ગટર માટે સાફ કરવા આવો, તો ગટરની અહીં કોઈ સભ્યતા નથી એટલે એ તો થતું જ નથી. બરાબર, એક મોટી વાત કે લાઇટ માટે મારા ખુદના જે 15 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે એ અહીંયા લાઇટો નથી ચાલુ થતી. બરાબર, અમારા ઘરના બધા ગુજુર્ગ છે, થોડા મોટા વડીલ છે, એમના માટે અમે ધક્કા ખાઈએ છીએ કે ભાઈ અમારી લાઇટ ચાલુ થઈ જાય. લાઇટનું બી નહીં, અહીંયા ઝાઝરૂની એટલી મોટી પ્રોબ્લમ છે કે ઝાઝરૂમાં પાણી નથી ચાલુ થતું. અહીંયા 90 વસ્તી જેવું હશે, આમ 90 ઘર છે પણ 10 સંચાલક 20 છે, 10 જેન્ટ્સના છે ને 10 લેડીઝના છે. એમાં સફાઈમાં તો કશું ધ્યાન નથી, ના પાણી આવે છે, કે વેરાનું બિલ આપીએ તો કે વેરાનું બિલ અમે આપે 1 મહિનો થયો છે. જ્યારે અમે 15 લેડીઝો ગઈ હતી ત્યારે મેં ખુદ મારા સસરાનું વેરાનું બિલ આપ્યું છે, એમાં હજુ એની કંઈ કાર્યવાહી નથી થઈ. અહીંયા સફાઈનું તો કોઈ અભિયાન જ નથી. જે સફાઈ જે અભિયાન હોય એ અભિયાન નહીં. ગટરના મોરિયા માટે અમે કેટલી વખત ગયા, 15 લેડીઝ ગઈ હશે અહીંયાથી, કોઈ 15 લેડીઝમાંથી એક બી ગટરનું નથી થયું. બજેટો જાય છે કે ઈ સરકારને પૂછવાનું છે ને? અમે એ જ કહેવા માંગીએ છીએ કે સરકારને એ પૂછવા માંગીએ છીએ કે અમારી ચાલી કયા વિસ્તારમાં આવે છે, જે અમારું મેઇન બોર્ડ જ નથી. કોઈ બી અમને પૂછે છે કે તમારે કઈ વિસ્તારમાં રંગાટી આવે છે, તો અમારો ફાઈ મેઇન બોર્ડ
મેન બોર્ડ હોવું જોઈએ, એ બોર્ડ જ નથી અમારા પાસે. એટલે અમે કૃપયા કરીએ છીએ કે સરકારને પૂછવા માંગીએ છીએ કે અમને મેન બોર્ડ અપાવ, કે અમારું મેન બોર્ડનું વસ્તુતા નથી. જે અમારું જે મેન છે એ અમારું સિસ્ટમિંગ નથી આવતી. અમે કોઈ જિલ્લામાં અમારી ગણતરી નથી થતી. એ તો સુરતમાં નંબર 1માં છે સાહીબાગ એરિયો કો તો અમારી ચાલીનું વખાણ થાય, પણ અમારી ચાલીમાં ગંદકીનો વખાણ વધારે થાય છે. મેં તો આજ તક જોયા નથી, પણ આ બધા જેન્ટ્સ બરાબર બોલે છે કે એ આવતા હશે. જે છે 2-3 સભ્યો છે અમારા, પહેલાં ભરતભાઈ સાહેબ હતા એ ધ્યાન દેતા હતા, એના પછી જે ચૂંટાયા છે એ તો મેં જોયા નથી. આ મોટા વડીલો બોલે છે કે જેન્ટ્સ બોલે, કેમ કે અમારી પ્રમિશન એવી નથી કે જેન્ટ્સ આગળ હોય તો લેડીઝ નથી આવતી. ચાલીમાં એટલી માન મર્યાદા છે, એટલે જેન્ટ્સ બરાબર બોલ્યા હશે કે આવતા હશે, જઈને જોઈને જતા રહેતા હશે. ખબર નહીં કે શું જોઈને જાય છે. અહીંયા જે પ્રોબ્લેમ છે એ તો ઊભીને ઊભી જ રહે છે. દેવાજી ભાઈ, દેવાજી પ્રભુજી મેણા, હા સાહીબાગ છે, રંગાટીન ચાલી છે, સાહીબાગમાં આવેલી છે કમિશન ઓફિસની બાજુમાં. અને પણ અમારી ચાલીમાં એટલી બધી ગંદકી થઈ ગઈ છે સાહેબ કે કોઈ ધ્યાન આપતું નથી. નહીં અમારે કોઈ બેઠક બેહાડ છોકરાઓ બેહાટું કંઈ બેહાટું નથી, બાકડાઓ નથી. બધી ચાલીઓમાં બાકડા છે, સોસાયટીઓમાં બાકડાઓ છે. અમારે ત્યાં કોઈ બેહાની સગવડ નથી અને એટલી ગંદકી છે કે છોકરા બીમાર પડી અમે મ્યુનિસિપાલિટી દવાખાનામાં દવાખાના લઈ લઈએ છીએ. અમારે ગરીબ માણસો છીએ, ગરીબ માણસ છીએ, રોજ કમે રોજ ખાનારા માણસ છીએ. બહાર અમે ધંધો કરીએ, અમને ધંધો કરવા દેતા નથી. અને અમારે ઘર કેવી રીતે ચલાવવું, એટલે અમારે જરૂરી અમને સગવડ આપો. સરકારની રોજગારીની યોજનાઓ છે, મોટી મસ્ત યોજનાઓ છે, તમારા સુધી પહોંચે ખરી? અમારે ત્યાં કોઈ પૈસા કોઈ આપતું નથી, કોઈ પૈસા પહોંચતા નથી, નહીં કોઈ સામાન પહોંચતો નથી. રેશન કાર્ડમાં માણસોને અનાજ પાણી જલ્દી મળતું નથી. અમારા સુધી અમને સગવડ આપો. અમારા મકાનો બિલકુલ જૂના થઈ ગયા છે, પડે જેવા થઈ ગયા છે. આમાં એક એક ઘરમાં 10-10, 12-12 માણસો રહે છે. ને અમારે સુધી સગવડ આપો સાહેબ તો અમારે બહુ તમારી મહેરબાની. કેટલા વર્ષ જૂની ચાલી? અમારે 100 વર્ષ જૂની ચાલી છે. અને બધા નાના મોટા અમે અહીંયાથી ભાઈચારાથી રહીએ છીએ બધા, અને એકબીજાનો સાથ આપીએ છીએ અહીંયા. પણ અમારા ગંદકીથી કંટાળી ગયા છીએ અમે, અમને આ ગંદકીથી જ્યારે છુટકારો આપો તો બહુ સારું છે. ધારાસભ્યને એટલી જ મહેરબાની છે કે અમારી ચાલીમાં આવીને તમે જુઓ, એકવાર ફરો તો તમને ખબર પડે કે આ કઈ રીતે માણસો રહે છે, છોકરાઓ કઈ રીતે મોટા થાય છે. સ્કૂલમાં કોઈ સગવડ મળતી નથી, સ્કૂલમાં મ્યુનિસિપાલિટીમાં ભણવા જાય છે, નહીં કોઈ બચ્ચાનું ધ્યાન આપે છે કોઈ. યહાં પે ના બહોત ગંદગી હૈ, હમ અચ્છે સે નહીં રહે પાતે, બહોત યાની બીમારી ભી બહોત ફેલતી હૈ, ઇસસે ના સબકો સબ છોટે છોટે બચ્ચે હોતે વો બહોત બીમાર પડતે હૈ ઓર ઇલાજ ભી નહીં કરવા પાતે, ઓર હોસ્પિટલ્સ ભી બહોત દૂર હૈ, ઓર સરકારી હોસ્પિટલ્સ એસે સુવિધા મિલતી હૈ લેકિન ઇતની ફેસિલિટી નહીં મિલતી વહાં પે, ઓર હમે યહાં પે કોઈ ઇતની સુવિધા નહીં મિલતી. વો તો મેને વો તો કુછ ખતે હી નહીં હૈ, હમને તો કભી દેખા હી નહીં હૈ યહાં પે. કબ આતે, કબ આયેંગે અભી? વો પતા હી નહીં કબ આયેંગે, કબ નહીં આયેંગે, કભી મેને દેખા હી નહીં. ઓર યહાં કી મુખ્ય સમસ્યા ક્યા હૈ? મુખ્ય સમસ્યા યહાં પે ગટર, સ્કૂલ નહીં હૈ યહાં પે, કોલેજ ભી બહોત દૂર હૈ, લડકે પઢ નહીં પાતી હૈ, ઓર યહાં પે હૈ ના છોટે છોટે બચ્ચે હૈ વો ભી હૈ ના મતલબ હૈ ના સ્કૂલ નહીં જા પાતે હૈ ઓર ઘર પે હી બેઠે રહેતે હૈ, ઓર યહાં પે સ્કૂલ બહોત દૂર હૈ, કોલેજ બહોત દૂર હૈ, ઓર લડકિયાં ભી ઘર પે બેઠી રહેતી હૈ, પઢાઈ નહીં કર પાતી હૈ. ઇસસે સરકારી લોગ હી નહીં આતે તો યહાં સે યોજના કહાં સે આયેગી? કોઈ મતલબ સરકાર કી કોઈ ગવર્નમેન્ટ સરકાર આતી નહીં યહાં પે તો ફિર આયેગી કહાં સે યહાં સે યોજના? હા રંગાટીન ચાલી. કેટલા વર્ષ જૂની? હા 100 વર્ષ જૂની હશે. પહેલાની હાલત કરીએ આપણે, કેવી હાલતમાં હતા? પહેલાં તો સારી હાલત હતી, એ માલિકને હતા પેલા શેઠ હતા એ વખતે, પછી ચાલી વેચાઈ ગઈ, પહેલાં લીધી સજાનંદ, પછી કોઈ સાંભળતું નથી. ચૂંટણી આવશે તો કઈ કઈ રજૂઆતો તમારે કરવાની છે? ખાસ કરીને શું પૂછવા માંગશો? પહેલા તો ચાલીમાં આપણે જરા રિપેરિંગ કરાવવાનું છે ને એક પથ્થર નાખવાના છે, એટલે આ કચરો બધો બંધ થઈ જાય. બજેટો ફળવાયેલા તમારા સુધી પહોંચે છે? બજેટ નથી આવતું. હા એ ચાલીમાં જ કંઈ બેસવા માટે કંઈ વ્યવસ્થા નથી, બાકડાય નથી, બીજું કે આ પથ્થરે નાખેલા નથી, કચરો ચોમાસામાં બહુ થાય.
शौचालय ने के लिए समस्या, शौचालय शौचालय तो समस्या हमें ठीक से हमें पहला करता हमें जगह में शू है सफाई था तो ये हारू रहे नहीं तो कहीं नहीं એવું ને એવું પૂછવા માંગશો પ્રજાતંત્ર તરીકે પ્રજાતંત્ર તરીકે અમે અહીંયા આગળ વ્યવસ્થા સારી માંગવા માંગીએ છીએ બરાબર અને બીજું એક કે અહીંયા આગળ અમારે જરાક તકલીફ છે એ જાજુ વ્યવસ્થાની એ જરા ઠીક કરે અને અહીંયા રોડ અમારા અંદર ચાલીમાં રોડ જરા આડવી રીતે રહે બજેટો યોગ્ય ફળવાય હા ફળવાય પછી વોટ પતી જાય ને પછી કોઈ જોવા જ નહીં આવતું ના રોડ બનાવે ના ચાલીના પથરા બદલે ને કશું કહેતા કજો ગરીબ વસ્તી સાહેબ નહીં કોઈને બિચારા હા ગરીબ વસ્તી એટલે કોઈ સાંભળવા તૈયાર નથી આઈને વોટિંગ કરીને જોઈને જતા રે પછી જોવા જ નહીં આવતા આ પથરાના ફોટા પાડી જાવ ગટર આખો 24 કલાક પાણી હેડ્યું જાય ગટરોનું એમ જ છોકરા રમે ને એમ જ અમે રહીએ છીએ ખાઈએ બજેટો ગયા એમના મુખ્યમંત્રી ને ધારાસભ્યના બંગલા બનાવવા ને ગાડીઓ ફોર વ્હીલર લઈને ફરે ભલે અમારા છોકરા જોડે સાયકલ બી નહીં કે અમારા માણસ જોડે સાયકલો નહીં એવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ હા ભોગીલાલ જોલુજરા કયો વિસ્તાર આ રંગાટી ચાલે સાહેબ હવે તો કઈ આવતા જ નથી ને અમે તો અમારે ગટોરો ભરાય છે બધું ભરાય છે બધું થાય છે કોઈ આવતું નથી અમે એટલી કમ્પ્લેન કરી ભરાય ને અમારી આ રંગાડી ચાલી કે તમારું તો કોઈ અસ્તિત્વ જ નહીં ભાજપ અને કોંગ્રેસ બંને ની વાત કરું છું કોઈ અસ્તિત્વ જ અમારે ચાલે કોઈ અસ્તિત્વ જ નહીં પ્રજાજન બધે પૂછો અમારે ચાલી અસ્તિત્વ નહીં તો ભાઈ તમે અમારા વોટ કેવી રીતે લો છો અમારા વોટ લેવો છો કેવી રીતે મારા વોટ માટે તમે ચાલીમાં આવો છો કે તમારે ચાલી ગણાતી જ નથી આમાં એની મુખ્ય સમસ્યા છે હા આ દેખો ગંદકી નકરી ગટર લાઈન સાફ સફાઈ નહીં પથ્થર નખાય નહીં રોડ બનાવ્યું નહીં કશું જ નહીં હા હા બધું ભરીએ છીએ અમે તો હા શું સરકારની યાદી નામ નથી કે તમે શું કરવાનું કે તમારે કઈ બોર્ડ મારેલો નથી કે નથી કશું નહીં કશું નહીં આખા જો ખસું નહીં આ ગટરો ભરાઈ જાય જાજરું ભરાઈ જાય હવે કોઈ મહેમાન આવ્યો હોય તમારે રોકાય ના કે તમારે અહીંયા કે મોટો મેટ્રો સિટીમાં રહો છો તમે કે ગામડામાં રહો છો ગામડા હારા છે ગામડે હારા છે નગરથી તો ગામડું સારું છે અમે જઈએ છીએ ગામડામાં સારું છે ગામડાવાળા અહીંયા રોકાતા નથી કે અહીંયા રોકાઈ શું કે તમારે ગંદકી કેટલી છે કેટલી ગંદ મારે છે કેટલા જાજુર ગંદા આવા ધોવાવાળા એવા છે ને રહેવાવાળા એવા છે ગંદકીમાં શિક્ષણની વાત કરી તો નાની મોટી સ્કૂલો છે આંગણવાડી શું શું આવેલું લાઇબ્રેરી ના નથી કઈ હા આંગણવાડી ચાલે છે અહીંયા કઈ પણ કઈ મળતું નથી અમારે તને મોટા થઈ ગયા છોકરા ના ના નાના છોકરા જાય છે એમને કઈ મળતું હોય તો ખબર નહીં શિક્ષકો છે ને અહીંયા ઘણી એક બે છે હા એની પરિસ્થિતિ સાહેબ બહુ જ છે ખરાબ જાજરૂનું છે સંડાસની પાણી આમ પીવાનું પાણીમાં બધું જ અમારે ગમે એટલી અરજી કરી છીએ તો કંઈ સાંભળતું જ નહીં અમે બબે ત્રણ ત્રણ વાર અમે રિક્ષા કરી કરીને જાય તો કોઈ સાંભળતું જ નહીં હાથે ગટરું કાઢી છે સંડાસના પાણીમાં પીવાનું પાણી બધું મિક્સ છે કેવી રીતનું કરી પ્રજાજન તરીકે તમે સંસદ સભ્ય ધારાસભ્યને શું પૂછવા માંગશો અમે પૂછીએ પણ કોઈ અમારે જવાબ સાંભળતું જ નહીં ને અમારું અત્યારે શું પૂછવા માંગશો અત્યારે બસ અમારે બધી સફાઈ જોઈને સારું જોઈએ ગંદી છે એકલી વસ્તી તમે જો અમારે વસ્તી કેટલી સાફ કરવા કરી હા ભણતર નહીં આંગણવાડી માં બી સગભ નહીં હા આંગણવાડી માં નહીં કઈ ઘરમાં શું પછી એના ઘર ભરે છે અમે શું કરીએ સાહેબ પછી એમાં ચૂંટણી હોય તારે આવે પછી આવતા જ નથી બજેટો ક્યાં જાય છે બજેટો
શી ખબર સાહેબ, બજેટ હશે ક્યાં જાય એ ખબર નહીં પડતી, કેમ કે બજેટ ના અમારે નહીં જોવાતા અહીંયા, કેમ અમારે ચાલી અમારે તો બહુ ખરાબ હાલતમાં જ છે, કંઈ રોડ બોડ કંઈ નહીં, આ બધા પાણી બાણી બધું ભરાઈ જાય, આ જાજરું જુઓ તો કંઈ સાફ કરવા આવતા નથી ટાઈમસર. સફાઈ કામદાર રોજે રોજ કચરો લેવા આવે છે? હા એ અમુક વાર આવે ને અમુક વાર આપણે બે ચાર દિવસમાં પાછા આવે. એટલે બીમારીનું પ્રમાણ કેવું છે અહીંયા? હા બીમારી તો છે, વધારે જ છે પ્રમાણ, કેમ કે બધું આ બધું પાણી વાણી બધું ભરાઈ જાય, બધું મચ્છરો થાય. હા ને અમુક વાર લાઇટો બી એની બંધ થઈ જાય, અમુક વાર કમ્પ્લેન કરતા બી એની જલ્દી લાઇટો ચાલુ થતી નથી. આંગણવાડી સારી હોવી જોઈએ, 10-15-20 બચ્ચા હોય તો પણ બેસવાની જગ્યા હોવી જોઈએ. અંદર પાણી પડે, ચોમાસું આવે તો ઉપર મેણ્યું નાખ્યું છે, નીચે પણ બધો કુંદેડા ખાડા ખોદી કાઢે છે, પણ બચ્ચાને બેસવાની રમવાની જગ્યા હોય તો બચ્ચા આવે ને આંગણવાડીમાં, ન તો આવે ક્યાંથી? કેટલી નાની જગ્યા છે, 5 ખુરશીઓ બી અંદર નહીં આવતી કે 10 છોકરા બી નહીં બેસી શકતા અંદર. હા એની ફરિયાદ કરી પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી સરકાર તો. અને બચ્ચાને કે ઓજના ભણાવો ભણાવો, દીકરીઓ ભણાવો, પણ ભણાવવા કેવી રીતે દીકરીઓને? ભણવાની જગ્યા તો હોવી જોઈએ ને, બહાર સ્કૂલ મોકલે તો એટલો મોટો હાઈવે રોડ છે, બચ્ચા પાર કરીને જાય કેવી રીતે? આટલી મોટી 40-300, 200, 400 છોકરા હશે, બચ્ચા પણ ભણે જ ક્યાં? આટલા કેટલા બાળકો, બે બાળકો આવે, જગ્યા નથી, બચ્ચા 10 નહીં બેસી શકતા અંદર. આપણે તાવડીપુરા વિસ્તારમાં આવે છે. હવે સંસદ ધારાસભ્ય ભરતભાઈ બારોટ હતા પહેલાં, એના ભાઈ કોંગ્રેસના આવ્યા છે. અમારા અહીંયા પાણી ભરાઈ જાય છે, રોડમાં ખાડા પડેલા છે, રસ્તો બધો બગડેલો છે, પાઇપલાઇનમાં પાણી આવતું નથી, બહુ સમસ્યા છે, કેટલાય વર્ષથી સમસ્યા છે. અમે કેટલી વાર રજૂઆત કરીને આવ્યા મ્યુનિસિપાલિટી ઓફિસ, બધે રજૂઆત કરીએ, કોઈ અમારું સાંભળતું નથી. અમે એમ કહીએ છીએ, તમારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમે આઈને ઊભા રહી જાઓ છો કે અમને વોટ આપો, જ્યારે ચૂંટાઈ જાય છે, જીતી જાય છે, જ્યારે ફરી આવતા નથી. તમારા વિસ્તારની મુખ્ય જે સમસ્યા છે કેટલા વર્ષ જૂની કહી શકાય? આ ઓછામાં ઓછી 30-35 વર્ષથી આવું છે અમારા અહીંયા. સૌથી મુખ્ય સમસ્યાની વાત કરીએ આપણે, પાણી ભરાઈ જાય છે. એક પાણીમાં ઘરોમાં પાણી આવતું નથી, ખાડા ખોપચા બહુ છે, ચાલીમાં છોકરાઓ પડી જાય છે, બીમારી આવે છે છોકરાને, મલેરિયા થઈ જાય છે. આજુબાજુ વિકસિત વિસ્તાર કેવો કહી શકાય? આજુબાજુ સાહીબાગ ટોપમાં ટોપ એરિયો સાહીબાગ છે, અને સાહીબાગ એરિયામાં અમારી ચાલી આવેલી છે. કેવા લોકો અહીંયા વસે છે? બધા મધ્યમ વર્ગના છે, રોજ ઓછું કમાય ઓછું ખાય એવા માણસો છે. તમને લાગે છે કે મેટ્રો સિટીમાં આવેલું છે કે ગામડું સારું આના કરતાં? ગામડું સારું આના કરતાં. એમને ટીચરને જેટલી જગ્યા આપે એટલા બેસે ને, એમનો શું વાંક કહેવાય આપણાથી? હે પણ એક મોટી જગ્યા તો હોવી જોઈએ, કમસે કમ બચ્ચા રમે કૂદે નાવે ગાય એવું જ હોય બચ્ચાને તો. હાલ તો કઈ સીટર પાટી લઈને ના બેસી જાય, બચ્ચા તો રમવા માટે જ, એના માટે આંગણવાડી સારી બનાવી આપો બચ્ચાને. સફાઈ માટે આવતા જ નથી, શું જાણવાનું? હવે તો જાણીએ ને, કશું નથી કરાવતા. જુઓ ને આ બધી ચારેકોર ગંદકી છે, કેવા જઈએ છીએ તો કે અમારે અહીંયા કહીએ છીએ, કમ્પ્લેન કરીએ તો કે અમારા વિસ્તારમાં નથી આવ્યું, અહીંયા કરીએ તો કે અમારા વિસ્તારમાં નથી આવ્યું, એમ જ કહે છે. તમારે જવાનું કે અમારે બોર્ડ પણ નથી બહાર, કહેવાય છે તો બોર્ડે નથી નાખતા, કશું મળતું જ નથી, કશું નથી મળતું અમને. જાણીએ છે તો કશું નહીં, જઈએ છે તો કે તમારે કશું ના મળે એમ કે છે. અહીંયા જઈએ છીએ અમે તો લાલા કાકા હોલે જઈએ, એમને અહીંયા જઈએ, બાદલપરામાં પહેલાં અમારું હતું, હવે કે બાદલપરામાં જઈએ છીએ તો કે લાગતું નથી તમારું, લાલા કાકા હોલમાં જઈએ છે તે કે અહીંયા નથી લાગતું, યાદીમાં નામ પણ નથી અમારા અમુક જણના, તા નામ પણ નથી બતાડતા. અહીંયા કોઈ યોજના જ પહોંચી નથી, તો પણ હવે યોજના જ નથી આવતી અહીંયા તો ક્યાં કેવી રીતે કરીએ? બધા મજૂર વર્ગ છે, બધા બધા કોઈ નોકરિયાત છે, કોઈ મજૂરી કરે છે, બહેરાઓ પણ નોકરીઓ કરે છે. તમને લાગે છે એના લોકો મેટ્રો સિટીમાં વસે છે કે ગ્રામ સરસ ગામડા સારા? આમ તો મે ગામડું જ ચારું, આમ ગામડામાં કઈ સુવિધા અહીંયા ત્યાં સુવિધાઓ છે નહીં, સુવિધાઓ નથી મુખ્ય સુવિધાઓ ને આપણે. હા તો ગામડામાં સુવિધા છે, અહીંયા નથી, નો ડાઉટ. ઓકે, તો તમે પ્રજાજન તરીકે શું પૂછવા માંગશો છેલ્લે? હા હું એ જ કહેવા માંગુ છું કે અમારે અહીંયા આગળ વ્યવસ્થા આપો. હા અમારે ચાલીની આગળ બી આજે 100 વર્ષની ચાલી છે, પણ આગળ પણ રઘવટીની ચાલી લખેલું નથી. કેટલી વાર ઉગ્ર રજૂઆતો કરી? હા ઘણી રજૂઆત કરી, કોઈ ધ્યાન નથી આપતું, કોઈ નથી ધ્યાન આપતું. પ્રજા પૂછે છે માં આ હતી વાત. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રજાની પ્રજાસેવકોની ઓળખની અને એમના વિકાસ કામોની એમના કામો થયા છે કે નહીં,
એમના પ્રજા સેવક સંસદ સભ્ય ધારાસભ્ય એમને કામ લાગે છે કે નહીં. ફરી મળીશું પ્રજા પૂછે છે. આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. બોલ વચન વધારે છે મોદી સાહેબ. હા બોલે છે એટલું પાડતા નથી એવું બધું કહે છે. ફીઓ એટલી બધી વધારે છે કે સંચાલક મંડળ એમને ગાંઠતું જ નથી. અત્યારે ગુજરાત તો પ્રથમ ટોપ લેવલ જ છે ઇન્ડિયાની અંદર. દેશ વિકાસ કરી રહ્યો છે, અચ્છેથી નહીં રહ્યા છે. જોઈએ હવે વિકાસ તો ન કહી શકે.